सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। लोयाधाम फ्लोरिडा नी अंदर प्रत्यक्ष रूपे आपने सर्व ने दर्शन आपता एवा सर्वावतारी हरि कृष्ण महाराज ठाकुर जी महाराज सदाय मारा ने तमारा आत्मानु पोषण करता रक्षण करता एवा मोक्षना दाता पूज्यपाद दिव्य स्वरूपे बिराजमान गुरुजी पूज्य संतो आजे दीपोत्सवना पावन प्रसंगे धनतेरसना दिवसे अहींया आगळ उपस्थित आप सर्वे भक्तों ने खूब एथी जय स्वामीनारायण। वाला भक्तों धनतेरसना दिवसे आपणे धननुं पूजन करता होईए छीए लक्ष्मीनुं पूजन करता होईए छीए थोड़ीक आपणे भगवानी कथावार्ता सांभळी आजना दिवसे आपणे आपणुं आध्यात्मिक धन એને ભેગું કરવા માટેનો પ્રયત્ન કરીએ। આ લોકનું ધન છે એ થોડો સમય રહે છે સ્વપ્નવત છે ઘણાને જીવતા થકા જતું રહે છે ઘણાને મૃત્યુ પછી તો દરેકને જાય જ છે પરંતુ આપણે એવું ધન ભેગું કરવું છે જે ધન આપણને જીવતા પણ કામ લાગે અને જ્યારે આપણું આ શરીર છૂટે ત્યારે પણ આપણને કામ લાગે અને એવું ધન એ ભગવાનના ભક્તોના ચરિત્રોના શ્રવણથી આપણે વિશે આવે છે। આજે જે ભક્તનું ચરિત્ર આપણે સાંભળવા જઈ રહ્યા છે વડોદરાના નાથ ભક્ત છે જે ભક્તનું શ્રીજી મહારાજે ગરડા મધ્યના 59માં વચનાવૃતમાં પોતે ઉલ્લેખ કરેલો છે કે નિશ્ચયવાળા ભક્તોને જ્યારે શ્રીજી મહારાજે યાદ કર્યા ત્યારે મહારાજે કહ્યું એવી નિષ્ઠા તો નાથ ભક્તને છે। એટલે કે સંવત 1881ની સાલની શ્રાવણ સુધી 12 દિવસનું વચનામૃત છે ગરડા મધ્યનું 59મું। તે દિવસે નાથ ભક્ત હજુ પૃથ્વી ઉપર હતા કારણ કે મહારાજ એ વચનામૃતની અંદર છેલ્લે એમ બોલ્યા છે એવી નિષ્ઠા તો નાથ ભક્તની છે એવી નિષ્ઠા તો હેમરાજ શાહની હતી એવી નિષ્ઠા દામોદર ભક્તની છે એવી નિષ્ઠા વિષ્ણુદાસની હતી। એનો અર્થ હતી અને છે એટલે કે જે એ સમયે હજુ પૃથ્વી પર હતા એની માટે શ્રીજી મહારાજે છે શબ્દ વાપર્યો છે અને જે ભક્તો આ પૃથ્વી ઉપરથી ભગવાનના ધામમાં સીધા આવી ગયા હતા એની માટે હતો શબ્દ વાપર્યો છે। નાથ ભક્ત જ્યારે શ્રીજી મહારાજે મધ્યના 59માં નાથ ભક્તને યાદ કર્યા ત્યારે નાથ ભક્ત ધામમાં જતા રહ્યા એવું નહોતું પૃથ્વી પર જ હતા। લગભગ આ દુનિયાનો ક્રમ એવો છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પૃથ્વી ઉપરથી ધામમાં સીધા આવે ને કહેતા દેહ છોડી દે ને પછી માતા પિતાનું પૂજન પછી ગુરુઓનું પૂજન પછી સાધુઓનું પૂજન પછી હરિભક્તોના સાધુના વખાણ બધું પછી ત્યાં સુધી એના ગુણ કદાચ આપણને ન પચે પણ ધામમાં જતા રહે પછી બધાના ગુણ પચી જાય છે પછી બધા યાદ કરીને રડી લે છે। પણ શ્રીજી મહારાજ એ મતના નથી
શ્રીજી મહારાજ ગરડા મધ્યના 21મા વચનામૃતમાં એમ કહે છે, પરોક્ષ ભગવાન, પરોક્ષ સંત અને ભક્ત, એવો જ પ્રત્યક્ષ ભગવાન આપણી નજરની સામે જે છે, અને પ્રત્યક્ષ સંત અને પ્રત્યક્ષ ભક્ત, એનાથી જ આપણું કલ્યાણ થાય, એને જ મોક્ષનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી પ્રગટ છે, પરંતુ આજે આપણે સત્સંગ કરાવવો હોય તો સિંહાસનમાં મહારાજની સેવામાં તો બિરાજમાન છે મુક્તો, પણ આપણી એવી કેપેસિટી નથી કે આપણે એનો અવાજ સાંભળી શકીએ. એના માટે પ્રત્યક્ષ સાધુ જોઈએ. પર્વતભાઈને દાદા ખાચર તો મહારાજની સાથે અક્ષરધામની આ સભામાં સિંહાસનમાં બિરાજમાન જ છે, પરંતુ આપણી એવી કેપેસિટી નથી કે આપણે એને જોઈ શકીએ. એટલે આપણે આ બેઠેલાના આજુબાજુનો સહકાર જોઈએ. આજુબાજુના આના જીવનથી આપણું જીવન ઘડાય. આપણે આને જોઈને દાદા ખાચર બની શકીશું, આપણી આજુબાજુમાં બેઠેલા ભક્તને જોઈને નાથ ભક્ત બની શકીશું નહીં કે આજથી 200 વર્ષ પહેલાંને આપણે જોઈને થઈ શકીએ. એનું શ્રવણ કરીએ અને પછી એના જીવનને કોઈક ભક્તના જીવન સાથે સરખાવીએ તો એમાંથી આપણને કંઈક શીખવા મળે. માટે આપણે નાથ ભક્તનું ચરિત્ર આજે ગાવું છે. આવો, થોડીક કડીઓ લખી છે, એ કડીઓને આપણે ગાશું. સૌપ્રથમ સ્તુતિ વિભાગ છે. લોયા ધામ ફ્લોરિડામાં દીપોત્સવ ઉજવાય, લોયા ધામ ફ્લોરિડામાં દીપોત્સવ ઉજવાય, સંત હરિજન ભેગા મળી ગોવિંદના ગુણ ગાય, સંત હરિજન ભેગા મળી. તમે બધા જોઈને ગાઈ શકશો. ગાય દિવાળી સાચી તે ગનો અંતર દીપ પ્રગટે ભાઈ, દિવાળી સાચી તે ગણો અંતર દીપ પ્રગટે ભાઈ, મૂર્તિ રૂપી મની મળે ને કરવું રહે ન કાઈ, મૂર્તિ રૂપી મની મળે ને કરવું રહે ન કાઈ, મૂર્તિ રૂપી માની મળે ને કરવું રહે ન કાઈ, મૂર્તિ રૂપી માની મળે ને કરવું રહે ન કાઈ, સર્વોપરી નો સ્મરણ કરું મુજ હૃદયની માય, સર્વોપરી નો સ્મરણ કરું મુજ ચિદાકાશ બને આત્મા મૂર્તિ ધારક સદાય, ચિદાકાશ બને આત્મા મૂર્તિ ધારક સદાય, શ્રી હરિના સ્વરૂપના જે ભૂમિ આગનાય, શ્રી હરિના સ્વરૂપ તેવા મૂર્તિ દાતા મહંતને ચરણે રહું હું સદાય, તેવા મૂર્તિ દાતા મહંતને ચરણે રહું સદાય, હરિને વાલા સદગુરુ તેને વાલા સંત ભક્ત, હરિને વાલા સદગુરુ તેને વાલા સંત ભક્ત, સહુની ચરણ રજ થઈ વંદુ હું વારંવાર, સહુની ચરણ રજ થઈ વંદુ હું વારંવાર, નાથને વાલા જે થયા સંતોષ નિષ્ઠા સ્વરૂપ, નાથને વાલા જે થયા સંતોષ નિષ્ઠા સ્વરૂપ, તે
દેવા નાથ ના નાથ ના કહું ચરિત્ર અનુપ 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 સૌ પ્રથમ ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન કરી અહીંયા આગળ એક કડી લખી છે દિવાળી સાચી તે ગણો અંતર દીપ પ્રગટે ભાઈ દિવાળીનો ઉત્સવ ફક્ત બહારના દીવડાઓ પ્રગટાવવા માટે નથી પણ અંતરનો દીપ પ્રગટાવવા માટે છે અંધારું બહાર નથી અંધારું અંદર છે બહાર ગમે એટલું અજવાળું થયેલું હશે પરંતુ જો અંતરમાં અજવાળું નહીં થયું હોય તો ગમે એટલી દિવાળી આપણી જશે એ દિવાળી આપણા કોઈ કામની નથી દિવાળીના દિવસોમાં ઘરની સાફસફાઈ કરવામાં આવે છે દિવાળીના દિવસોની અંદર દીવડાઓ પ્રગટાવવામાં આવે છે પરંતુ આપણે તો આપણા અંતરની સાફસફાઈ કરવાની છે આટલા વર્ષો મારા સત્સંગમાં ગયા હજુ અંદર કેટલો આ આત્માને ચોખ્ખો કરવા માટે કચરો પડ્યો છે એને કાઢવો છે અને એને સંત સમાગમરૂપી સાવરની જ એ કચરાને કાઢી શકે છે બીજી કોઈ સાવરની એ કચરાને કાઢી શકતી નથી અંતરનો દીપ એ છે કે અંતરની અંદર ભગવાનની મૂર્તિ જ્યારે પ્રગટી જાય એ અંતરનો દીવો છે ગરડા મધ્યનું આઠમું વચનામૃત મહારાજ કે યજ્ઞ કોઈ કરતો હોય અને યજ્ઞ કરતાં કરતાં જ્યારે યજ્ઞ નારાયણ જે યજમાન છે એને દર્શન આપે ત્યારે યજ્ઞ પૂર્ણ થયો કહેવાય એવી રીતે આ ઇન્દ્રિયો છે એની આહુતિ ભગવાનની મૂર્તિને વિશે આપતા જઈએ હૃદય આકાશને વિશે આપતા જઈએ અને જ્યારે હૃદયમાં ભગવાનની મૂર્તિ પ્રગટ થાય ત્યારે આપણા જ્ઞાન યજ્ઞનો અવધિ થયો એવું શ્રીજી મહારાજ મધ્યના આઠમા વચનોમાં કહે છે સર્વે પરીનું સ્મરણ કરું મુજ હૃદયની માય ચિદાકાશ બને આત્મા મૂર્તિ ધારક સદાય આ વખતની કહોટ જે ગરડા મધ્યનું 46મું વચનામૃત છે એમાં ચિદાકાશ શબ્દ આવશે ચિદાકાશ એટલે શું અહીંયા આગળ જે કડી લખી છે એનો અર્થ કહું છું કડી બતાવજો જેનાથી ભક્તોને કડી સમજવાનો ખ્યાલ આવે સર્વોપરીનું સ્મરણ કરું મુજ હૃદયની માય ચિદાકાશ બને આત્મા મૂર્તિ ધારક સદાય ભગવાનનું સ્મરણ કરીને મારો આત્મા છે એ ચિદાકાશ બને ચિદાકાશ એટલે ભગવાનનું ધામ ભગવાનના ધામનો જે પ્રકાશ છે એને ચિદાકાશ કહેવાય આપણો આત્મા સ્વયં ભગવાનનું ધામ બની જાય એટલે આપણા આત્મામાં જ ભગવાનને ભગવાનના મુખ તો રહેતા થઈ જાય આપણે પોતે જ ધામ બની જઈએ શ્રીહરિના સ્વરૂપના જે ભૌમિયા ગણાય ભગવાનના સ્વરૂપના જે ભૌમિયા છે એવા મોટા મોટા સદગુરુ સંતો નંદ સંતો થઈ ગયા અને ત્યાર પછી પણ મહાન મહાન સદગુરુ સંતો આ સંપ્રદાયમાં થઈ ગયા અને વર્તમાન કાળે પણ છે એવા મોટા મહંત સંતોના ચરણે સદાય રહેવાય એવી પ્રાર્થના કરું છું ભગવાનને વાલા ભગવાનના એવા સદગુરુ સંતો છે ને એવા સદગુરુઓને વાલા સંતો ભક્તો છે એની ચરણ રજ થઈને સદાય રહેવાય એવી હું પ્રાર્થના કરું છું નાથને વાલા જે થયા ભગવાનને જે વાલા થયા છે સંતોષને નિષ્ઠાના સ્વરૂપવાળા છે એવા નાથના 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 એટલે કે નાથ એટલે ભગવાન અને બીજો શબ્દ નાથના એટલે નાથ ભક્ત એના ચરિત્રને હું ગાવા જઈ રહ્યો છું વડોદરાના નાથ ભક્ત આજે વડોદરાની અંદર વાડી મંદિર છે જે ગુજરાતની અંદર જે વડોદરા બાજુ રહેલા ભક્તો હશે એને ખબર હશે ત્યાં વાડી મંદિર છે અને વાડી મંદિરની બાજુની અંદર જ નાથ ભક્તનું નાનું ઘર હતું એ નાથ ભક્ત પહેલાં સત્સંગી નહોતા કણભા ગામમાં રહેવાવાળા હતા મૂળ વતન એમનું એ હતું પછી વડોદરાની અંદર આવીને નિવાસ કર્યો સદગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડની સભાને જીત્યા પંડિતોની સભા જીત્યા ત્યારે વડોદરાની અંદર ભગવાન સ્વામિનારાયણના નામનો ડંકો વાગ્યો એ સમયે નાથ ભક્ત હજુ સત્સંગી થયા નહોતા પણ મુક્તાનંદ સ્વામીના યોગે કરીને સત્સંગની અંદર આવ્યા લગભગ જીવ સત્સંગી હોતો નથી સાધુના યોગે કરીને સત્સંગ એને થાય છે
અને સાધુના યોગ વિના જે સત્સંગ છે ને એ સત્સંગ છે ને ઉભળ્યો સત્સંગ હોય. જ્યાં સાધુનો સત્સંગ નથી, કહેતા સાધુનો સંગ કરેલો નથી જેને, એ સત્સંગ છે. એ સત્સંગનો કોઈ ભરોસો નહીં એ ક્યારે ડગે. પણ જો સાધુનો સંગ કરીને ભગવાનની નિષ્ઠા, ભગવાનનું મહાત્મ્ય, ભગવાનના નિશ્ચય આ જેને પાકો કર્યો હોય એનો કોઈ દી સત્સંગ ડગે નહીં. નાથ ભક્તે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો, નાથ ભક્તે ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો. ગોપાળન સ્વામી પણ વડોદરામાં બહુ રહ્યા એટલે સ્વામીનો સમાગમ કર્યો. સાધુનો સમાગમ કરી એમનો જીવ એવો થઈ ગયો હતો. સંત સમાગમના પ્રતાપે, સંત સમાગમના પ્રતાપે, હે સંત સમાગમના પ્રતાપે, સંત સમાગમના પ્રતાપે, જીવ થઈ જાય મુક્ત આપે, જીવ થઈ જાય મુક્ત આપે, સ્વભાવને છોડી દે સહજમાં, સ્વભાવને છોડી દે સહજમાં, સ્વભાવને છોડી દે સહજમાં, સ્વભાવને છોડી દે સહજમાં, મસ્તક રાખે હરિના ચરણમાં, મસ્તક રાખે હરિના ચરણમાં, મસ્તક રાખે હરિના ચરણમાં, મસ્તક રાખે હરિના ચરણમાં. સાધુનો સમાગમ કરીને જીવ પોતે મુક્ત જેવો થઈ જાય. આ પૃથ્વી પર એવા કેટલા મુમુક્ષુઓ થયા કે જેને મોટા મોટા સદગુરુને સંતોને સેવીને પોતાનું જીવન મુક્ત જેવું બનાવી દીધું હોય. આજે પણ છે, પૂર્વે પણ હતા અને ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે સાધુ શું કરે છે, ભમરી ભરે બારે ચટકો, ઈયળનો પલટવાય અંગ. નિષ્કુળન સ્વામીએ લખ્યું, ભમરી ભરે બારે ચટકો, ઈયળનો પલટવાય અંગ, તેમ સંત વચન કટુ કહે, આપવાય આપનો રંગ. નિષ્કુળન સ્વામીની આ કડી છે. મને ખબર નથી ભમરી કેવી રીતે થાય, પણ સ્વામીએ જે લખ્યું છે ને એનો હું તમને અર્થ કહું છું. ભમરી ઈયળને પકડી લાવે. ઈયળ હોય ને એને પાંખો ન હોય, એવી ઈયળને ભમરી પકડી લાવે અને પોતે એને માટીનો દર હોય પોતાનો, એની અંદર એ ઈયળને એક ડંખ મારીને મૂકી દે ને પછી ઉપરથી એને છાંદી દે. હવે ડંખ મારે કોઈને સારું લાગતું નથી, કોઈને સારું લાગતું નથી. આપણને કોઈ ડંખ મારે, શબ્દનો ડંખ મારે તોય સારું લાગતું નથી, અને બીજો ડંખ મારે તોય સારું લાગતું નથી. કોઈને આ પૃથ્વી પર દરેક વ્યક્તિને એવું ગમે છે, એ જે કરે છે તમે કરવા દો, તેને ગમે, એને તમે આડા ફરો ને રોકો ટોકો તો ગમે નહીં. તમને તમારા સંતાનોનો ઉછેર કરતા હશો એટલે આ યુગના સંતાનોની ખબર હશે કે એ તમારું 5-7-10 વર્ષનો થાય ત્યાં સુધી બહુ ઓકે ઓકે કરે, પછી 11-12 વર્ષનો થાય એટલે પછી ધીરે રહીને તમને કહે કે હવે અમને એટલી તો ખબર પડે છે, 17-18 તો તમને કે હવે તમારે બહુ ચિંતા નહીં કરવાની અમારી. ડંખ મારો એ કોઈને ગમતું નથી, કોઈને રોકો કોઈને ગમતું નથી. દરેક વ્યક્તિને એમ લાગે છે હું વિચારું છું બરાબર છે, હું કરું છું બરાબર છે, હું બોલું છું બરાબર છે, હું જે કરું છું એ બરાબર છે. આ પ્રકારનું જીવ પ્રાણી માત્રમાં અભિમાન પડેલું છે. પેલી ભમરી ઈયળને પકડી લાવે છે, ડંખ મારે છે, પછી એ ભમરી રોજ ડંખ નથી મારતી, એની ઉપર ગુંજરાવ કર્યા કરે, અવાજ કર્યા કરે. જ્યારે એ ભમરી અવાજ કરે ને ત્યારે ઓલી ઈયળને જ્યારે ડંખ માર્યો હોય ત્યારે ઈયળે ભમરીને જોઈ હોય એટલે એ ઈયળને જ્યારે અવાજ સંભળાય ત્યારે ભમરી આબેહૂબ દેખાય. હવે તમને દ્રષ્ટાંત આપણું આપું. આપણને માની લો કે
ચાર પાંચ ગનવાળા માણસો આવીને આપણને ઉપાડી ગયા હોય ને કોઈ એક હોટલની રૂમમાં આપણને પૂરી દીધા છે ને આપણી નજર સામે એક જણને શૂટ કરી દીધો છે ને આપણને પૂરી રાખ્યા છે ને એ લોકો બહાર હાલ્યા કરે છે, આપણને કહે છે તમને ખાવા પીવાની બધી સગવડ અંદર આપીશું, ચિંતા ના કરો, તમને મારવાના નથી, અમારે તો રૂપિયા જોઈએ છે, સામેવાળો રૂપિયા આપે એટલે તમને છોડી દેવાના છે. પણ આપણે આપણી નજરની સામે જોયું કે આ લોકોએ કોઈને વીંધી નાખ્યો, એ વ્યક્તિઓને આપણે જોયા હોય એ આપણા રૂમના દરવાજા પાસેથી આમ શૂઝ પહેરીને નીકળે તો આપણને શું દેખાય? એ વ્યક્તિ આબેહૂબ દેખાય, એનું જ ધ્યાન થાય, એનું જ ભજન થાય. એમ થાય કે દરવાજો ખુલીને કાંઈ અંદર તો નહીં આવી જાય ને, મારી તો નહીં નાખે ને, એમ ઓલી ઈયળને ભમરી 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 મગજમાં એવું થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી કે એ પછી થોડો સમય જાય, અમુક દિવસો જાય, ત્યારે એ ઈયળને ઓટોમેટિક પાંખો આવી જાય અને જ્યારે એનો દર ખોલે ને ત્યારે પોતે ભમરી થઈ ગઈ હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કડી લખી, કડીમાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું, ભમરી ભરે ભારે ચટકો ઈયળનો પલટવાય અંગ, તેમ સંત વચન કટુ કહે આપવાય આપનો રંગ. તેમ સાધુ કટુ વચન કે, આપણને ન ગમે એવું કે, પણ એને એમ છે હું જેવો સુખ્યો છું ભગવાનના સુખે, એમ મારો સંગી છે પણ ભગવાનના સુખે સુખ્યો થાય. યાદ રાખો વાલા ભક્તો, આ જગતની અંદર એક પણ સુખ આપણને શાંતિ નહીં આપી શકે, એક પણ સુખ, એક પણ આ જગતના, આ જગતમાં પંચ વિષય સંબંધિત સુખ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, અને આ પાંચ વિષય સંબંધિત સુખમાંથી એક પણ સુખ આપણને અંતકાળે સુખ નહીં આપે. અંતકાળે તો જેને ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, જેણે આવા ધનતેરસના પવિત્ર દિવસોને દીપોત્સવની અંદર આવા મહારાજના દર્શન કર્યા હશે, સાધુના કર્યા હશે, હરિભક્તોના કર્યા હશે ને, અંતકાળે આટલા દર્શન યાદ આવી જશે ને તોય કામ થઈ જશે, બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે કલ્યાણના માર્ગમાં. નાથ ભક્તને સંતોના સમાગમથી એવી સમજણ થઈ ગઈ, કેવી સમજણ થઈ, પોતા માટે કશું જ ન રાખે સગડું નાનું સત સંગે આપે, પોતા માટે કશું જ ન રાખે સગડું નાનું સત સંગે આપે, કર કસરથી જીવે જીવન એક વાલા હરિ હરિ જન, કર કસરથી જીવે જીવન એક વાલા હરિ હરિ જન. નાદ ભગતને એવી સમજણ આવી ગઈ, પોતે પાટીદાર હતા, પટેલ હતા, કોઈ દિવસ એ કપડાં વણવાનો ધંધો ન કરે, પણ સૌથી પહેલાં તો શાકભાજી વેચવાનો ધંધો કર્યો, ગુજરાન માટે ગરીબ સ્થિતિના હતા, પછીથી કપડાં વણવાનો ધંધો શરૂ કર્યો, કપડાં બનાવવાનો ધંધો. એ ધંધાની અંદર એવું કરતા કે સારું કપડું બને તો ભગવાન સ્વામીને ભેટ ધરી દેતા વાઘા માટે. પછીથી એવું કરે, જરિયાની હોય, સોનાના તારવાળું કંઈક બનાવ્યું હોય તો જે ધનાઢ્ય લોકો હોય ને વડોદરામાં એને જઈને પૂછે કે તમે આ કપડું જો ભગવાન સ્વામિનારાયણને ભેટ ધરો ને તો હું મારી મજૂરી નહીં લઉં, એવી રીતે કપડું ભેટ આપી દે. પોતાની આવક નાની, એમાંથી અડધો એની આવક 100 રૂપિયા હોય તો 100 રૂપિયામાંથી 50 રૂપિયા સત્સંગને અર્થે વાપરી નાખવાના. અને ગરીબ સ્થિતિના, ધનાઢ્ય નહોતા. શ્રીજી મહારાજે મધ્યના 59માં વચનામૃતમાં જે ભક્તોને યાદ કર્યા ને એમાં એક હેમરાજ શાહ, હેમરાજ શાહ એટલે નવલખો શેઠ, એ જમાનાનો નવલખો શેઠ, આખા સંપ્રદાયના ઉત્સવો એકલો કરે, કોઈ બીજો યજમાનની જ જરૂર નહીં, ભગા દોસ્તી હેમરાજ શાહ, આ બધા એવા ધનાઢ્ય હતા એ જમાનામાં કે આખા સંપ્રદાયમાં પત્રિકામાં બીજા કોઈ યજમાનની જ જરૂર ના પડે, એક જ આખા સંપ્રદાયના બધા ઉત્સવ કરે, એટલા નવલખા શેઠ, એને કેટલા રૂપિયા હતા એ ગણી ન શકે. પણ આશ્ચર્યની વાત એ છે વાલા ભક્તો, શ્રીજી મહારાજે મધ્યના 59માં જ્યારે નિષ્ઠાનું સ્વરૂપ ગણવાનું થયું ને ત્યારે હેમરાજ શાહને ગણ્યા ને એની સાથે ગરીબમાં ગરીબ નાથ ભક્તને ગણ્યા. નાથ ભક્ત ગરીબમાં ગરીબ અને હેમરાજ શાહ તવંગરમાં તવંગર, પણ ભગવાન સ્વામીએ વચનામૃતમાં બંનેને સ્થાન સમાન આપ્યું, કારણ કે નિષ્ઠાની બાબતમાં હેમરાજ શાહ જેવા હતા
એવા જ નાથ ભક્ત હતા. શ્રીજી મહારાજને તવંગર ને ગરીબનો ભેદ છે જ નહીં, ભગવાનને સંતને તવંગર અને ગરીબનો ભેદ હોય જ નહીં. અને તવંગર અને ગરીબનો ભેદ જ્યાં હોય ત્યાં ભગવત તત્વ અને સંત તત્વ હોય જ નહીં. જો ભગવત તત્વ સંપૂર્ણ રીતે વિરાજમાન છે, જો સંત તત્વ સંપૂર્ણ રીતે વિરાજમાન છે, તો એમાં તવંગર ને ગરીબનો ભેદ ન હોય. એને તો ભક્ત ઉપર જ નજર હોય. ગોપાળાન સ્વામી અને મુક્તાનંદ સ્વામી નાદ ભક્તને એવું સેવન સયાજીરાવ ગાયકવાડનો આપેલો હાર આજે પણ હરિકૃષ્ણ મહારાજના કંઠમાં પહેરાવવામાં આવે છે. જૂનો એ હાર છે, સયાજીરાવ ગાયકવાડનો આપેલો છે. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાન સ્વામીએ સયાજીરાવ ગાયકવાડ ઉપર હેત રાખ્યું. મોટો રાજા હતા, કેટલા કરોડો રૂપિયાનો હીરાનો એક હાર અર્પણ કર્યો છે, પરંતુ મહારાજની હાથી ઉપર સવારી કાઢી. પણ ગોપાળાન સ્વામીનો ઉતારો છે ને એ નાથ ભગતને ઘેર થતો, સયાજીરાવ ગાયકવાડના મહેલમાં નહોતો થતો. નાથ ભક્ત ગરીબ હતા, કપડાને વનવાવાળા હતા, પણ સંતો એને ઘેર ઉતરતા, ગાયકવાડને ઘેર નહોતા ઉતરતા. હું એ સમજાવવા માગુ છું કે ભગવાન અને સંતની નજરમાં જો આપણે આવવું છે તો આપણે શું કરવું પડશે. ભગવાનને ભગવાનના સંત કેવળ ને કેવળ આપણી ભક્તિ, આપણી નિર્દોષતા એને જોઈને જ રાજી થાય, આપણા અંતરને જોઈને રાજી થાય છે. કારણ કે બાકીનું બધું પરિવર્તનશીલ છે. આજે તમે પૈસા પાત્ર હો, કાલે ન પણ હો. આજે તમે સુખી હો, કાલે ન પણ હો. આજે તમારી સમાજમાં બહુ ક્રેડિટ હોય, કાલે તમારી ન પણ હોય. એનો અર્થ એ નથી કે તમારું ભક્તપણું જતું રહ્યું છે. એ તો એવું ને એવું જ છે. તો ભગવાનને ભગવાનના સંતની નજરમાં તો આપણે એવા ને એવા જ હોઈએ. નાથ ભક્ત પોતાનું અડધો અડધ મહારાજને આપી દે. એમાં એક વખત ભગત પોતે વારે વારે સત્સંગ કરવા માટે ગઢપુર જાય. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ પાસે જાય છે કથાવાર્તાનું શ્રવણ કરવા માટે. ભગવાન સ્વામીની વાતો સાંભળી છે. લગભગ 15 દિવસ જેટલું નાથ ભક્ત રોકાયા છે. 15 દિવસ પછી એક વખત નાથ ભક્તને થયું, ઘણા દિવસ થઈ ગયા, હવે હું પાછો જાઉં ઘરે. એટલે સભાની અંદર દંડવટ કરીને સંધ્યાનો સમય છે, શ્રીજી મહારાજ બિરાજમાન છે, કીર્તન ભક્તિ ચાલે છે. નાથ ભક્ત આવે છે, મહારાજને કહે છે, પ્રભુ મારે હવે જો તમે આજ્ઞા આપો તો પાછું વડોદરા જવું છે. શ્રીજી મહારાજ કે ભલે, ટૂંકમાં જ કહી દીધું, નીકળો. હવે એ જમાનામાં ચાલીને જવાનું, ચાલીને આવવાનું. નાથ ભક્ત ત્યાંથી ગઢપુરથી નીકળી ગયા વડોદરા આવવા. જેવા નાથ ભક્ત લગભગ ગઢપુરની પાદર સુધી પહોંચ્યા હશે એટલે મહારાજે એક વૃદ્ધ વ્યક્તિ બેઠા હતા, વૃદ્ધ હતા હરિભગત, એમને એમ કીધું, ભગત ઊભા થાવ. ભગત ઊભા થયા. બોલો મહારાજ. જાઓ નાથ ભગતને પાછા બોલાવી લાવો. મહારાજ આવું બહુ કરતા. મહારાજને આવી બહુ ટેવ હતી, કોઈને મોકલી દે અડધેથી પાછા બોલાવે. એમાં ઓલાના હૃદયની પરીક્ષા કરે કે આને મારા પ્રત્યે કેવો ભાવ થાય છે. હાલો આપણને રજા આપી અને પછી આપણને અડધેથી પાછા બોલાવવા મોકલે ભગવાન. એક વખત થાય તો વાંધો નહીં, આપણને મહિમા રહે કે ભગવાન છે. બે વખત થાય તો વાંધો નહીં, ચાલો કંઈ વાંધો નહીં. 3 વખત થાય તોય વાંધો નહીં, પણ પછી 5 વખત થાય તો આપણે શું કહીએ ભગવાનને. મહારાજ થોડો વ્યવહાર સમજવો જોઈએ તમારે. તમે છે ને નાનપણમાં આવી ગયા ને એટલે તમને ખબર ન હોય. છપ્પૈયા બહુ નાનપણમાં છોડી દીધું, અયોધ્યા 11 વર્ષે છોડીને નીકળી ગયા, સંસાર માંડ્યો નહીં એટલે તમને ખબર ના હોય. વ્યવહારમાં આમ હોય, આમ સમજાવીએ આપણે, ભગવાનને સમજાવી દઈએ. એટલે તો ભગવાન આપણને મનુષ્ય આકારે મળ્યા નહીં. ભગવાનને ખબર હતી કે આ બધાય બુદ્ધિવાળા પાછળ આવશે. એટલે ભગવાન કે મને વિદાય થઈ જવા દો, પછી આ લોકો ભલે કથા કરે ને સાંભળે, આમાં હરખા રહેશે. નહીં તો મનુષ્ય આકારે ભગવાન હોય ને. હું તો ઘણી વખત પહેલાં છે ને, જ્યારે મારી ઉંમર નાની હતી ત્યારે આપણને ભગવાનમાં હેત તો હોય, એટલે ભગવાનના ચરિત્રો જ્યારે સાંભળું વિચારું ત્યારે બહુ રડવું આવે, બહુ જ રોવું આવે. રોવું એટલે આવે, હજુ પણ હું હરિસ્મૃતિ 4 સાંભળતો, દ્રગે દીઠા છે, 100 પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે, આ બધું સાંભળું ને ત્યારે આજે પણ ઘણીક વખત એવું આમ હૃદય ભરાઈ જાય કે મહારાજ તમે મોઢામાં લાડુ નિષ્કુળન સ્વામીને દીધા, આવી રીતે મહારાજે હાથ મૂક્યા નંદ સંતોને, સંતોને જે રાજીપો આપ્યો હોય, ચરણારવિંદ આપ્યો હોય, પ્રેમાનંદ સ્વામીને આપ્યો હોય, મુક્તાનંદ સ્વામીને આપ્યો હોય, આ બધું વાંચીએ. અમારો ત્યાગ આશ્રમ છે એટલે સહજ એમ થાય કે મહારાજ મનુષ્ય આકારે.
પણ તરત પછી વિચાર આવે કે આપણે જો મનુષ્ય આ કરે મહારાજ આપણને મળ્યા હોત ને તો આપણી બુદ્ધિ આનું ડાપણ કેટલું બધું છે. ઓહો, આ ડાપણવાળી બુદ્ધિ મનુષ્ય આકાર રૂપ ભગવાનને સ્વીકારી જ ના શકત. સ્વીકાર્યા હોત તોય ભગવાન આવે આવી સભા હાલતી હોય. હાલો, આપણે બધાય છે, હું તમે ઇન્કલુડિંગ મી, આપણે બધાય બેઠા છીએ અને મહારાજ અહીં બેઠા છે અને અચાનક આમ કથા હાલતી હોય અને અચાનક એમના કે લાવો બાજરાનો રોટલો ને દહીં અને બાજરાનો રોટલો દહીં મગાવીને અહીં આગળ બેઠા બેઠા જમે ને પછી અહીં બધા આમ 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 બધે દહીં બધે આમ ઉતરતું હોય ને બધે કપડાં ઉપર થતું હોય, આપણે બધા ભગવાનના દર્શને આવ્યા હોય તો શું થાય મને કહો તો? બીજા સેટરડે ફોન કરી દઈએ કે જતા નહીં આવે, આ ખબર નહીં કોને ભગવાન બનાવી દીધા છે. આમ થાય, આપણે બહુ યથા સમય આવ્યા છે. ભગવાન અર્ચા સ્વરૂપે, જો મૂર્તિ રૂપે ના બોલે, આપણે કંઈ ખોટું કરીએ તો વઢે નહીં, મારે નહીં, કાંઈ ઉપાધિ નહીં. તમે જેમ કરો એમ, તમે થાળ ધરાવો તો જમું, તમે પોડાડો તો પોડી જવું, તમે જગાડો જાગું, કેટલું સારું. અને મનુષ્ય આકારે હોય તો તમે માનો કે લેટ આવ્યા અને ભગવાન ત્યાંથી લાકડી જવા દે, કેમ લેટ આવ્યો તો ફરી આપણે આવીએ જ નહીં. એટલે ભગવાન આપણને યથા સમયે મળ્યા છે, આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે બરાબર મળ્યા છે. નાથ ભક્તોને પાછા બોલાવવા માટે એક વૃદ્ધ હરિભગતને મોકલ્યા. વૃદ્ધ હરિભગતથી ચલાય નહીં, ધીરા ધીરા હાલ્યા જાય. પણ એને પણ મહારાજને એમના કીધું, મહારાજ આ જુવાન આટલો ઝડપી ચાલવાવાળાને હું કેમ ન પકડીશ, મારે તો પગનું ઠેકાણું નથી, વૃદ્ધ છું. શ્રદ્ધાવાળા હરિભગત ધીરે ધીરે હાલતા હાલતા ગઢપુરની પાદરમાં પહોંચ્યા. અને નાથ ભગત તો વડોદરા પહોંચવાનું છે ગઢપુરથી, સડસડાટ હાલ્યા જાય મહારાજનું નામ લેતા લેતા. આ પેલા વૃદ્ધ ભગતને ક્યાંય દેખાયા જ નહીં મહારાજ, અરે ક્યાંય નાથ ભગત દેખાના જ નહીં. હવે નાથ ભગત દેખાના નહીં તો આપણને બોલાવવા મોકલ્યો હોય તો આપણે શું કરીએ મન કહો? કેટલે જ જઈએ, ચાલો ગઢપુરની પાદરમાં જઈએ, ગઢપુરના સીમાડામાં જઈએ, વડોદરાનો રસ્તો એ રસ્તે હાલીએ, પણ કેટલા માઇલ જઈએ? એક માઇલ જઈએ, બે માઇલ જઈએ, ત્રણ માઇલ, અને હાલતા જવાનું પાછું. કંઈ ગાડી તો હતી નહીં કે ઘોડોય હતો નહીં, તો એક માઇલ કે બે માઇલ જઈને પાછા આવીએ ને આપણે. બહુ શ્રદ્ધાવાળો હોય તો ત્રણ માઇલ હાલો ને, પછી તો પાછા વળી જઈએ ને. પણ કેમ થાય ખબર છે? જો શ્રદ્ધાવાનની કસોટી ત્યારે, શ્રદ્ધાવાનની કસોટી ત્યારે, એ સ્વામી આજ્ઞા કરે કઠણ જ્યારે, સ્વામી આજ્ઞા કરે કઠણ જ્યારે, આજ્ઞા પાલન માં કાચપ ન રાખે, આજ્ઞા પાલન માં કાચપ ન રાખે, હરીને વાલા તે બહુ લાગે, હરીને વાલા તે બહુ લાગે, હરીને વાલા તે બહુ લાગે, હરીને વાલા તે ધન્ય ધન્ય અનુવૃત્તિ પાડી, ભગત પાછા ના વળ્યા, વૃત્તિ પાડી, મનની વૃત્તિને સ્થિર કરી રાખી, મનની વૃત્તિને સ્થિર કરી રાખી, વિચારોને તો સ્થાન જ ક્યાંથી, વિચારોને તો સ્થાન જ ક્યાંથી, હૈયે હરિની આજ્ઞા એક ધારી, હૈયે હરિની આજ્ઞા એક ધારી, હૈયે હરિની આજ્ઞા એક ધારી. પેલા વૃદ્ધ હતા ને એ શ્રદ્ધાવાળા, જ્યારે ભગવાન આજ્ઞા કરે, સંત આજ્ઞા કરે, કોઈ ભક્તને જરૂર હોય ત્યારે આપણી શ્રદ્ધાની પરીક્ષા થાય. શ્રદ્ધા વિહોનું જીવન એ તો કોઈ કાર્યમાં સફળતા ના આપે. તમારે આજે એક બિઝનેસને સારી રીતે વિકસાવવો હોય ને તો તમારી શ્રદ્ધા જોઈએ. તમારે એક જોબ સારી રીતે ટકાવવી હોય ને તો શ્રદ્ધા જોઈએ છે. બિઝનેસ ટકાવવા માટે સવારમાં 6 વાગે જાગવું પડે, જોબને રાખવા માટે. અત્યારે કોવિડનો ટાઈમ છે અને ઘણી જોબો આઈટીની એવી છે કે જે જોબોની અંદર સવારથી જેટલી ઓફિસમાં જઈને નહોતો પ્રોબ્લેમ, એટલો ઘેર રહીને પ્રોબ્લેમ થઈ ગયો લોકોને. દોડું કામ કરાવે છે, કેમ ભગત? રાતના 10-10 વાગ્યા સુધી
દસ દસ, કેટલા ગરીબ ભક્તો તો એવા છે રાત્રે એક વાગે કામ કરતા હોય, હજુ પાંચ છ કલાકની ઊંઘ મળે છે. કોવિડ છે, જોબને ટકાવવા માટે મહેનત તો કરવી પડશે, શ્રદ્ધા છે, પણ એટલું વિચારીએ વાલા ભક્તો, હું તમે બંને, આપણે જેટલી શ્રદ્ધા આપણા શરીરના પોષણ માટે, અમે સાધુ છીએ, આ શરીરનું પોષણ તો આપીએ છીએ, તમે શરીરનું પોષણ તમારું એક સમાજની અંદર સ્થાન બને એના માટે, તમારા પરિવાર માટે જેટલી શ્રદ્ધા આપણે રાખીએ છીએ, એમાંથી દસમા ભાગની શ્રદ્ધા જો પોતાના આત્માના કલ્યાણને અર્થે જીવ રાખે ને, તો ભગવાન એને હજરા હજૂર મળી જાય. જેટલી શ્રદ્ધા આપણે આના અર્થે રાખીએ છીએ, એનાથી દસમા ભાગની શ્રદ્ધા, વધારે નહીં. જોબ માટે આઠ કલાક, દસ કલાક, બાર કલાક જગાશે, પણ ભગવાનનું ભજન કરવા માટે આઠ દસ કલાક નહીં જગાય, એવું નહીં થાય. કંઈક આપણું કામ હશે, વ્યવહાર પ્રસંગ હશે, તો આપણે ગમે એટલું કરી શકીશું, પણ સત્સંગની વાત આવશે તો વિચારશું કે ટાઈમ હોય તો સત્સંગ કરશું. બધાએ શું વિચારે કે જ્યારે, માનો કે ઘણી વખત એવું થાય, આપણે કોઈને કહીએ ને કે આ પ્રોગ્રામ છે ભારતની અંદર ને આ ઉત્સવ છે, તો ભારતના ઉત્સવની અંદર પધારજો એમ. માનો કે કોઈ ભક્તને કીધું, તે ભક્ત એમ કે ટાઈમ જ ક્યાં છે સ્વામી, ટાઈમ જ ના હોય. હા ભગત, ટાઈમ ના જ હોય, બરાબર છે તમારી વાત. આપણે છ મહિના પહેલાં કીધું હોય તોય ભગત પાસે ટાઈમ ન હોય, પણ માની લો શાળાના દીકરાનું લગ્ન આવ્યું એ જ મહિનામાં, તો ભગત એરપોર્ટ પર પ્લેનમાં જ ભેગા થઈ જાય, એરપોર્ટ ઉપર પ્લેનમાં જ ભેગા થઈ જાય. અને ભગતને પૂછો, કેમ ભગત તમે તો કહેતા હતા ટાઈમ નથી, ક્યાં જવા નીકળ્યા, ઉત્સવમાં? ના ના સ્વામી, આ હાળાના દીકરાનું લગ્ન છે, જવા દો ને. પછી નિશાસો નાખે, હા, કારણ કે ખબર હતી સ્વામીએ કીધું હતું કે ઉત્સવમાં આવજો. નિશાસો નાખે મોટો, જવા દો ને સ્વામી, શું કરવું, સંસારમાં રહીએ એટલે કરવું પડે. કેમ ભગત ના જાવ તો ના હાલે, ઉત્સવમાં નહોતા આવવાના તો હાલતું જ તું ને. તો ન્યા, અરે સ્વામી પાછું ઘરવાળાને ના ગમે ને એનો આગ્રહ ને જવું પડે બધું, તમે અમારે સંસારની વાત તમને ક્યાં કરવી બધી, એમ કરી અને છટકી જાય. વ્યવહાર માટે સમય નીકળી શક્યો, વ્યવહાર માટે સમય નીકળી શક્યો, સત્સંગ માટે સમય નીકળી શક્યો નહીં. જીવ આવું જન્મો જન્મથી કરતો આવે છે, જન્મો જન્મથી, એક જન્મની મહેનત નથી, જન્મો જન્મથી આવું કરતો આવ્યો છે. એટલા માટે સંતના સમાગમની જરૂર છે કે સંત આપણને જગાડે કે હે આત્મા, બહુ જન્મો જન્મથી સત્સંગ તો ઘણી વખત મળ્યો, પણ તે પ્રધાન સંસારને રાખ્યો, સત્સંગને પ્રધાન નથી કર્યો, સંસારને પ્રધાન કર્યો છે. આ જન્મે સંસારને છોડવાની જરૂર નથી. સાધુઓ એવું નથી કહેતા અમારી જેમ સંસાર છોડી દો, પણ સંસાર કરતાં 1% શેર સત્સંગનો વધારે રાખો. આરબ કન્ટ્રીઓમાં કોઈ વ્યક્તિ એક ઇંચ જમીનનો માલિક થઈ ના શકે, દુબઈમાં 25 વર્ષથી રહેતો હોય પણ માલિક ના થઈ શકે, કારણ કે 51% શેર આરબના હોય. કોઈ પણ બિઝનેસ કરવો છે, કાંઈ પણ કરવું છે, તો 49% જ તમારા હોય, 51% એના જ હોય. એટલે 25 વર્ષથી આ મોટા મોટા ઘર હોય પણ ખબર નહીં ક્યારે છોડ દેવું પડે. કોઈ રાજા એવો આવી ગયો અને કે દેશ ખાલી કરી દો, તો વર્ષોની પેઢીઓ હોય ને તો ખાલી કરી દેવું પડે. એવું થયું છે, થયું છે. એવી રીતે સંસારના 49% શેર રાખવાના અને સત્સંગના 51% શેર રાખવાના, કેટલું સહેલું બોલો. કાંઈ એવું તો કીધું નહીં કે સંસારના 2% શેર રાખવાના, 98% સત્સંગના રાખો, એ તો થાય જ નહીં, શક્ય જ નથી. આપણે સંસારમાં છો ને તમે, પણ 51% સત્સંગના, 49% સંસારના. નાથ ભગતને બોલાવવા ઓલા વૃદ્ધ ભક્ત ગયા, ભગવાને આજ્ઞા કરી, શ્રદ્ધાવાનની કસોટી. તમે વિચારો વાલા ભક્તો, આખી રાત ચાલ્યા. નાથ ભગત તો બરાબર અડીખમ હતા, એ તો હાલતા હાલતા, અને આ વૃદ્ધ લાકડીના ટેકે ટેકે હાલે, એમાં નાથ ભગત આટલા ઝડપી ચાલવાવાળા પકડી કેમ શકાય? વડોદરા ઠેક વિશ્વામિત્રી નદી છે વડોદરા શહેરમાં, એ વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર આ વૃદ્ધ પહોંચ્યા ને થાકી ગયા. સવારના લગભગ 7-7:30 થયા હતા અને વૃદ્ધ ત્યાં વિસામો ખાવા માટે બેઠા. હવે તો એમને ખબર પડી ગઈ કે વડોદરા આવી ગયું છે, અને વડોદરામાં નાથ ભગત તો ઘેર પહોંચી ગયા હશે, અને ઘેર જઈને કહેવાનું છે કે મહારાજ તમને બોલાવે છે, એની પણ શ્રદ્ધા કહેવાય ને, એની શ્રદ્ધાને તાળીઓથી વધાવો. આટલી શ્રદ્ધા હોય
ભગવાન ત્યારે રાજી થાય. આપણે તો અડધેથી જ પાછા આવીએ, અડધેય ના પૂગીએ. મેં કીધું એમ એક માઇલ તો બહુ થઈ ગયો, અહીં દરવાજા બહાર ગોતવા મૂક્યા હોય તો ના જઈએ તો પાછળ, એમ કહીએ જતા રહ્યા, પૂરું થઈ ગયું. ત્યાં વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર ઓલા વૃદ્ધ બેઠા છે અને કીર્તનનો સવારની અંદર અવાજ આવે. અધમ ધારણ અવિનાશી તારા બિરુદને બલિહારી રે, અધમયો ધારણ અવિનાશી તારા. બ્રહ્માનંદ સ્વામીનું પ્રભાત્યું સવારની અંદર એકદમ મીઠો અવાજ, કોઈ ગાતું હતું. આ વૃદ્ધે થોડી નજર આમ તેમ બધે આમ નાખી, ત્યાં તો નાથ ભગત દૂર પૂજા કરતા હતા, સવારની અંદર પૂજા કરતા હતા, સ્નાન કરીને વિશ્વામિત્રી નદીમાં ત્યાં પૂજા પાથરીને પૂજા કરતા હતા. અને વૃદ્ધ બહુ રાજી થઈ ગયા હરિભગત કે નાથ ભગત મળી ગયા, મળી ગયા, મળી ગયા. નાથ ભગત પાસે જઈને કે ભગત ભગત તમારી પૂજા હંકેલો, મહારાજ તમને બોલાવે છે. હવે ગઢપુરથી વડોદરા પહોંચી ગયા છે, વડોદરામાં પોતાનું ઘર હવે અડધો માઇલ દૂર નથી વિશ્વામિત્રી નદીથી, અને ન્યામ આ એવું કહે છે કે મહારાજ તમને બોલાવે છે. કોણ પાછો જાય? ચાલીને જવાનું છે, હાલીને તો આખી રાત આવ્યા છે, હવે હાલીને પાછું જવાનું છે. નાથ ભગત કે હાલો ભગત, આપણે બંને પણ, તમે વૃદ્ધ છો ને તમે અહીં સુધી ક્યાં દોડીને આવ્યા, તમને પગે? પેલા ભગત કે શ્રીજી મહારાજની આજ્ઞા છે, પાડવી તો પડે ને, જન્મો જન્મથી દેહને દેહના સંબંધીઓની આજ્ઞા પાડી છે, આ જન્મે ભગવાનની આજ્ઞા પાડવા મળી, મારા મોટા ભાગ્ય છે. ભગત હાલો આપણે બે ગઢપુર પાછા. નાથ ભગત વાલા ભક્તો ત્યાંથી પોતાને ઘેર સંદેશો કેવડાવ્યો નથી કે હું ગઢપુર પાછો જઉં છું, ત્યાંથી સીધા નીકળી ગયા છે. સાંજ પડી અને સંતો કીર્તન ભક્તિ કરતા હતા, બંને ભક્તો પહોંચી ગયા અને શ્રીજી મહારાજ પાસે આવીને સભાની અંદર બેઠા. અને ત્યારે શ્રીજી મહારાજ નાથ ભગતને કે ભગત તમે ક્યાંથી પાછા આવ્યા? અને ત્યારે નાથ ભગત કે પ્રભુ વિશ્વામિત્રી નદીએ પહોંચી ગયો તો વડોદરામાં. ભગત ઘર કેટલું દૂર હતું, આખી સભા સાંભળે છે. શ્રીજી મહારાજને તો ભગવાન સ્વામિનારાયણ એવા હતા વાલા ભક્તો, તીર આ દિશામાં છોડે ને ફળ આ દિશામાં પાડે, ભગવાન એવા જ હોય, ભગવાન એવા જ હોય. તીર આ બાજુ મારે અને ફળ આ બાજુ પડે, એનું નામ ભગવાન. અને આપણે ફળની દિશામાં તીર મારીએ તો તીર ફેલ જાય, એનું નામ માનસ. ભગવાન છે ને એ ઊંધી દિશામાં તીર લગાવીને ફળ. મહારાજને તો સભાને સમજાવવું હતું, એટલે મહારાજે સભાની મધ્ય સંતોને કીધું કીર્તન રાખો. પૂછ્યું ભગતને ક્યાંથી પાછા આવ્યા? મહારાજ વિશ્વામિત્રી નદીથી. તે ઘેર કંઈ કહ્યું કે નહીં કે હું પાછો જાઉં છું? કંઈ કેવડાવ્યું કોઈ જોડે? ના મહારાજ, મેં કોઈને કેવડાવ્યું નથી. કેમ કેમ ના કેવડાવ્યું? અને ત્યારે નાથ ભક્ત કહે છે, સાંભળવા જેવું છે. મારો પરિવાર સાચો તમે હરિ હરિ જન મને ગમે. તમે ગાવ તો હાલો તો. મારો પરિવાર સાચો તમે હરિ હરિ જન મન ગમે. તમે ના ગાશો, એમને જ ગાવા દો. થોડો જોરથી ગાવ, ગાતા શીખવાડું તમને. મારો પરિવાર સાચો તમે, મારો હરી હરી જન મન ગમે. બીજો સંસાર સ્વપ્નો જાણો, પાણી પર પોટા તોલે પ્રમાણો, પાણી પર પોટા તોલે પ્રમાણો. નાથ ભક્ત કે પ્રભુ મારો પરિવાર તો તમે ના સંતોન ભક્તો છો, ઓલો પરિવાર તો હું સ્વપ્ન જેવો જાણું છું. પેલો જે પરિવાર છે ને સ્વપ્ન તુલ્ય એટલા માટે માનું છું કે સ્વપ્નવત છે, આ સંસાર આખો સ્વપ્નવત છે. અમે જ્યારે રવિવારે આ બધા હરિભક્તો એક વખત આવ્યા હતા ત્યાં મકાન ઉપર, ત્યારે વાત કરી હતી ત્યાં આગળ કે સ્વપ્નું કેવું છે. રાત્રે આંખ બંધ થાય એટલે સ્વપ્નું શરૂ થાય છે. કોઈ રાત્રે રાજા બની જાય છે, કોઈ રાત્રે ઇન્ડિયા પહોંચી જાય છે,
કોઈ રાત્રે જોબ પર પહોંચી જાય છે, કોઈ રાત્રે વળી લગ્ન ના થયા હોય અને એના સંકલ્પોમાં હૂત હોય તો લગ્ન કરી લે છે. આવું થાય? રાત્રે સ્વપ્નમાં તો બધું જ થાય. રાત્રે રાત પડે એટલે સ્વપ્નું શરૂ થાય, પણ સવાર પડે એટલે સ્વપ્નું પૂર્ણ થઈ જાય. સવારમાં ઉઠીને કોઈ ગોતવા જતો નથી કે રાત્રે મારી પાસે આ હતું ગયું ક્યાં. સવારમાં બધાને એક વિચાર આવી જાય છે, એ તો સ્વપ્નું હતું. શું હતું? સ્વપ્નું હતું. સહજમાં બોલી જઈએ છે ને આપણે, એ તો સ્વપ્નું હતું. મને તો એમ કે આપણે ઇન્ડિયા પહોંચ્યા છે, પણ ઓહો હું તો અહીં પથારીમાં હતો, ચાલો જોબે જવાનું છે. સ્વપ્નું હતું. આમ સહજમાં આપણે એને સ્વીકારી લઈએ છીએ. એવી જ રીતે આપણી આંખ ખુલે ને, જન્મ આપણે લઈએ ને અને 5-10 વર્ષના થઈએ, સમજના થઈએ, એટલે આ મારી ગાડી, આ મારું ઘર, આ મારા આ મારા આ મારા આ 18-20 વર્ષ 25 વર્ષના થઈએ એટલે આ મારા પત્ની દીકરા દીકરી પતિ આ તે બધું સંસાર છે. ખોટું કાંઈ નથી, ભગવાને જ ગોઠવેલું છે. પરંતુ છે સ્વપ્નવત. જેવી આંખ, પેલું સ્વપ્નનું આંખ બંધ થાય એટલે ચાલુ થાય, આંખ ખુલે સવારમાં એટલે પૂરું થઈ જાય, 5-6 કલાકનો એનો રેશિયો છે. અને આ સ્વપ્નનું 70-80-90 વર્ષ 50 વર્ષ 25 વર્ષ કોઈને 100 વર્ષનો રેશિયો છે. આંખ ખુલે એટલે શરૂ થઈ ગયું સ્વપ્નું, આ મારી ગાડી આ ઘર આ તે બધું જ. અને જેવી આંખ બંધ થઈ સદંતર સ્વપ્નું પૂરું. શું હતું ભાઈ, ક્યાં ગયા? ઘરવાળા આવ્યા કોઈ હારે? ના. કોઈ બીજું કોઈ ગાડી હારે આવી? તો કે ના. પેલો એક રાજા હતો ને, એ રાજાને કોઈએ કીધું કે રાજાએ એવું વિચાર્યું કે મારે છે ને મારા રાજ્યમાં મૂરખમાં મૂરખ માણસ ગોતવો છે. મૂરખમાં મૂરખ માણસ ગોતવા માટે પોતાના બુદ્ધિશાળી પ્રધાનોને મોકલ્યા. મૂરખને ગોતવા બુદ્ધિવાળા ગયા. આ બધાએ મૂરખને ગોતવા ગયા, એમાં બધા આખા રાજ્યમાં ગોત્યા, પણ એક જ એવો મળ્યો મૂરખ, બેઠો બેઠો પાણીમાં પથરા નાખ્યા કરે. એટલે ઓલા પ્રધાનોને થયું કે આ મૂરખ છે રાજ્યમાં, ઉઠાવો આને. પાછું પૂછ્યું, તું મૂરખ છો? એટલે કે હું મૂરખ છું. મૂરખ કોઈ દી સ્વીકારે નહીં હું મૂરખ છું, તમે જોજો. અને જે ન સ્વીકારે ને એને તમે શું વાત કરશો? કોઈને તમે હિતની વાત કરો કે આમ કરો ને તો બહુ સારું, અને એ વ્યક્તિ ન સ્વીકારે ત્યારે આપણે બાજુ ઉપર જઈને શું વાત કરીએ? જવા દો ને મૂરખ છે, ભલે અથડાતો પછી શીખશે. એવી રીતે આ મૂરખ નહોતો, પણ એને ઉઠાવી ગયા લોકો. રાજા પાસે ગયા એટલે રાજાએ તો તામ્રપત્ર ઉપર સરસ મજાનું બોર્ડ બનાવેલું કે હું મૂરખ છું, સૌથી મોટો મૂર્ખ છું. એને પાછી આમ સરસ મજાની રેશમી દોરી લગાવેલી. રાજાએ કીધું, ભાઈ તમે મૂરખ છો? તો કે હા, હું સૌથી મોટો મૂર્ખ છું. રાજાએ બોર્ડ પહેરાવી દીધું એને. પછી રાજાને ઓલા મૂરખે પૂછ્યું કે આ બોર્ડ મારે ક્યાં સુધી પહેરી રાખવાનું? તો કે તારાથી મોટો મૂરખ ન મળે ત્યાં સુધી આ બોર્ડ તું પહેરી રાખજે, અને જ્યારે તારાથી મોટો મૂર્ખ મળે ત્યારે તારે એને આ એવોર્ડ આપી દેવાનો મારો આપેલો. ભલે 20-25 વર્ષ ગયા, રાજા મરણ પથારીએ પડ્યો. આ મૂરખજીને ખબર પડી કે રાજા બીમાર છે, એટલે એના કાંઈ કપડાનું કાંઈ ઠેકાણું હતું નહીં. અને મૂરખજી ધીરે ધીરે હાલ્યા આવ્યા. ને પેલા બધા દ્વારપાળો ઊભા હતા, એને કે ભાઈ મારે રાજાને મળવું છે. અરે મૂરખ, એક તો બોર્ડ લગાવ્યું છે મૂરખનું, ખરેખર મૂરખ છો કે કપડાં ફાટેલા, કેટલા દીથી નાયો ના હોય એવો? રાજાને મળવા માટે અત્યારે મોટા અમલદારો નથી મળતા, કે રાજા અત્યારે કેટલા બીમાર છે ખબર છે? કોરોનામાં ફસાઈ ગયા છે, અત્યારે કોઈને મળતા નથી. તું ક્યાંથી હાલ્યો આવ્યો? કે બોલો કે ભાઈ હું રાજાનો બહુ જૂનો, તું નોકરીએ નહોતો તે દીની મારી ફ્રેન્ડશીપ છે. આ રાજાની સહીવાળું બોર્ડ છે, વાંચતો નથી, ભલે હું મૂરખ રહ્યો, પણ મારે ફ્રેન્ડશીપ છે. તારી નોકરી નહોતી તે દી મને એવોર્ડ આપેલો છે, તું રાજાને જઈને કહેતો ખરો કે મારે મળવું છે? ઓલા બહુ માથું ખાધું એટલે આ ગયો અંદર દ્વારપાળ, રાજાને જઈને કે મહારાજા તમને કોઈ મૂરખજી એક તમારો ફ્રેન્ડ છે ને કોઈ મળવા આવ્યો છે, મિત્ર છે એવું કહે છે. રાજા કે હા, કે મેં એને એક એવોર્ડ આપ્યો તો બોલાવો એને. અંદર મરણ પથારે રાજા પડ્યા છે, છપ્પર પલંગ, મોટો જબરો પલંગ, ને એમાં મહારાજા હૂતા છે. અને આ મૂરખ પહોંચ્યો. મૂરખ મહારાજાને પૂછે છે કે મહારાજા શું કરો છો? ત્યારે ઓલા રાજા કે હમ તો ચલે, હમ તો ચલે. ઓલો મૂરખ કે કહાં ચલે, પર ક્યાં જશો તમે? પતા નહીં, હમ તો ચલે. કે પણ ક્યાં જશો તમે? તો કે હમ તો ચલે. ત્યારે ઓલો મૂરખ કે હમ તો ચલે, મહારાજા એક કામ કરો, જ્યાં જાઓ ત્યાં, પણ તમારું છે ને આખું આ રાજ્ય ઉપાડીને જજો જ્યાં જાઓ ત્યાં. ઓલો રાજા કે રાજ્ય તો મારી સાથે નહીં આવે.
નહીં આવે તો એક કામ કરો, તમે તમારો રાજમહેલ તો લઈ જજો. તો કે એ મારી આરે નહીં આવે. તો એક કામ કરો, તમે તમારી રાણીઓ છોકરાઓ દાસ દાસીઓ એટલા તો લઈ જાઓ, જ્યાં જાઓ ત્યાં રાંધીને કોઈ ખવડાવે તો ખરું, એટલું તો લઈ જાઓ. તો કે એટલું નહીં આવે. તો એક કામ કરો ને, તમારો આ બેડરૂમ આટલો બેડરૂમ ને આ બિસ્તર તો લઈ જાઓ, જ્યાં જાઓ ત્યાં હોવામાં તો કામ લાગે, બીજા કોઈ ના આવે તો કંઈ વાંધો નહીં. તો કે એ નહીં થાય. તો કમસે કમ પલંગ તો લઈ જાઓ. તો કે એ નહીં થાય. તો એક કામ કરો, આ પહેરેલા કપડાં છે ને એ થોડા ને થોડા બીજા બેગમાં લઈ જાઓ, જ્યાં જાઓ ત્યાં. મને તો ખબર નથી તમે ક્યાં જશો. રાજા કે શું વાત કરે છે મૂરખજી, હમ તો ચલે એટલે મારી સાથે મારું આ શરીર પણ નથી આવવાનું. અને ત્યારે ઓલા મૂરખજીએ બોળ કાઢીને રાજાને પહેરાવી દીધું. રાજા, તને જે 95 વર્ષે ખબર પડી કે તારી સાથે કશું નથી આવવાનું, એ મને 10 વર્ષની ઉંમરે ખબર હતી કે મારી સાથે કશું નથી આવવાનું. એટલે હું મૂરખની જેવો વર્તું છું. હું મૂરખ નથી, હું પરમ જ્ઞાની પુરુષ છું. મને 10 વર્ષની ઉંમરે જ્ઞાન થઈ ગયું હતું કે મારી સાથે કશું જ નથી આવવાનું. એના કારણે હું અહીંયા આગળ બાહુરા જેવો ફરું છું, અહીંયા આગળ આ રાજ્યમાં ભિક્ષા માગીને મારો જીવન નિર્વાહ કરું છું અને ભગવાનનો જપ કરું છું, મૂરખ નથી. રાજાને ત્યારે ખબર પડી, ઓહો, મારે બધું મૂકવાનું છે. ઘણાને 95-100 વર્ષે ખબર પડે. સત્સંગ આપણને ઉંમર થતાં પહેલાં સમજાવી દે છે કે પ્લીઝ રિટર્ન થઈ જાઓ. રિટર્ન થઈ જાઓ કહેતા વધુમાં વધુ સમય આપણા આત્માને અર્થે આપીએ. આપણે શરીર માટે બહુ સમય આપ્યો, શરીરના સંબંધી માટે બહુ સમય આપ્યો. 24 કલાકમાંથી તમે વિચારો વાલા ભક્તો, 24 કલાકમાંથી આપણા 8 કલાક તો સૂવામાં જાય, 8 કલાક સૂવામાં જતા રહે. તો અમારી લાઈફ છોડ દો સાધુની, સાધુની લાઈફમાં અમે તો 8 કલાક સૂવા સિવાય અમારી બધી ક્રિયાઓ ઓટોમેટિક ભગવાનમાં થઈ જતી હોય. પણ તમારી માટે 8 કલાક સૂવાના થયા, 8 કલાક જોબના થયા, 2 કલાક તમે જોબે અવર જવર કરો, કંઈક એ તે થતું હોય એ થાય, 18 કલાક તો પૂરા થઈ ગયા, 2-3 કલાક તમે તમારું ખાવું પીવું નાવું ધોવું કંઈક કરો એની અંદર જાય, કેટલો સમય તમે સત્સંગ અર્થે આપી શકો. હવે એવા કલાકોને મિનિટો ભેગા કરીએ તો આપણું આયુષ્ય ભલે ને 80 વર્ષનું રહ્યું, પણ તમે મિનિટો ને કલાક ભેગા કરો ને તો આપણું આયુષ્ય 5 વર્ષનું જ હોય. આખી જિંદગીમાં આયુષ્ય 5 વર્ષ, કોઈને 10 વર્ષ ને કોઈને 20 વર્ષનું જ નીકળે. બાકીનું તો સુવામાં ગયું, અડધી લાઈફ તો હોવામાં જતી રહેવાની, અડધી લાઈફ વ્યવહારમાં જતી રહેવાની. હવે માંડ માંડ થોડું રહે. ગુણાતીતાનંદ સ્વામીની વાત બહુ જબરી છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે એને અર્થે રાત ને દિવસ દાખલો છે, જ્યાંથી કોઈ કાળે પાછું આવવું નથી એને અર્થે જીવનો દાખલો નથી. કોઈ દિવસ એવું થાય કે તમે બહુ મોટો બિઝનેસ નાખ્યો હોય અને તમારી પ્રાયોરિટી એવી હોય કે આ બિઝનેસમાંથી મને બહુ મળે, એની પાછળ તમે ખાલી 10 જ મિનિટ આપો, અને જે હાવ નાનો બિઝનેસ હોય જેમાં કશું મેળવવાનું હોય એની પાછળ કલાકો આપો, એવું કોઈ દી કોઈ કરે? કોઈ દી ના કરે. પણ વ્યવહાર માર્ગમાં આપણી પાસે સચોટ એ જ્ઞાન છે. આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન ઢંકાઈ જાય છે. હું એવું ન કહું કે તમારી પાસે નથી, તમારી પાસે ન હોય તો તમે અત્યારે મંદિરમાં ન બેઠા હો. તમારી પાસે જ્ઞાન છે, ઓનલાઈન કથા સાંભળે છે બધા ભક્તો પાસે જ્ઞાન છે જ. પરંતુ એ જ્ઞાન કેવું થાય છે? ઢંકાઈ જાય છે. પેલું સૂર્ય હોય ને કેમ વાદળથી ઢંકાઈ જાય, એમ આ કથા વાર્તા છે ને એ આમ જાગતે રહો જાગતે રહો, પછી લીલ થઈ જાય ને એમાં દંડો પડે ને છૂટી પડે. એમાં કથા વાર્તાનો દંડો પડે એટલે પાછું છૂટું પડે, પાતમાં જાગી જાય. હા, ભગવાન ભજવાના છે કથામાં આવ્યું હતું, પાછું ભૂલાઈ જવાય. એટલે કથા વાર્તાનો કોન્સ્ટન્ટ યોગ રાખવો પડે. નાથ ભગતને જ્યારે કીધું ને ત્યારે નાથ ભગત કે મારો પરિવાર તો તમે છો, બાકી બધું સ્વપ્નાતુલ્ય છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ ઓલા વૃદ્ધને પૂછે છે કે બાપા, તમે ઠેક સુધી દોડીને ગયા, તમે કેમ પાછા ના આવ્યા, અડધેથી કેમ પાછા ન વળી ગયા? અને ત્યારે બાપા કહે છે, એ સાંભળવા જેવું છે, કર્યું દેહ સંબંધી માટે ઘણો અનંત જન્મોથી અનંત ઘનો, વારી વલોવે મહીન નીકળે જન્મો જન્મ તેહ અર્થે બળે. પાણીને કોઈ વલોવે તો માખણ નીકળે? કોઈ દિન ન નીકળે. એમ આ સંસારનું વલોનું મોટા મોટા બાજનસા જેવા બાદશાહો આખી પૃથ્વીનું રાજ હતું. વાલા ભક્તો, આખી પૃથ્વીનું રાજ વલોવતા કશું નથી નીકળ્યું. ભરત રાજા, ચક્રવર્તી રાજા, ચક્રવર્તી રાજા શાસ્ત્રોમાં એને કીધો કે જેનો સૂર્ય કોઈ દી આથમે જ નહીં. ચક્રવર્તી રાજા, એક દિવસ અંગ્રેજો ચક્રવર્તી રાજા જેવા હતા. અંગ્રેજોનો એક સૂર્ય આ દેશમાં આથમે હોય ને તો બીજા દેશમાં એનું રાજ શરૂ થઈ જાય, એની ઓફિસ ચાલુ ને ચાલુ જ હોય 24 કલાક. ભારત દેશને ગુલામ કર્યો હોય તો ભારતની અંદર રાત પડે
ત્યાં બીજો દેશ હોય ને ત્યાં અજવાળું થઈ ગયું હોય ત્યાં અંગ્રેજોનું શાસન ચાલતું હોય એને ચક્રવર્તી રાજા કહેવાય. સૂર્ય જેનો કોઈ દી આથમે જ નહીં, જેની ઓફિસ જ બંધ ના થાય, એવા ચક્રવર્તી રાજાઓ પૂર્વે એક 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 રાજાઓ થઈ ગયા છે. યુગો યુગાંતર સુધી ચક્રવર્તી રાજા આખી પૃથ્વીના રાજ ભોગવ્યા હોય, પણ તમે પુરાણોની કથાઓ વાંચો ને વલોવ્યું ને અંદરથી આજ દિવસ સુધી કોઈ કંઈ કાઢ્યું નથી, કાઢ્યું નથી. તમે તો ભાગ્યશાળી છો કે તમારા પરિવારોમાં તમે પતિ પત્ની દીકરા દીકરીઓ બધા સત્સંગમાં હો. બે પડારો સત્સંગ જ્યાં છે, જ્યાં પતિ પત્નીને મદદ કરે છે ભગવાન ભજવામાં, જ્યાં પત્ની પતિને મદદ કરે છે ભગવાન ભજવામાં, એ સંસાર નથી, એ તમારો સાચો સંન્યાસ છે. જે ઘરની અંદર ભક્તિ છે એ તમારો ગૃહસ્થ આશ્રમ હોવા છતાં પણ અમારા ત્યાગ આશ્રમ કરતાં શ્રેષ્ઠ છે. અમારો ત્યાગ આશ્રમ તો કદાચ તમારું કથા વાર્તા એ કરીને પોષણ કરે છે, જ્યારે તમારો ગૃહસ્થ આશ્રમ છે એ જો આદર્શ બનેલો હોય, પતિ પત્ની ને બધા જ જો સત્સંગમાં હોય, તો એ ગૃહસ્થ આશ્રમ તો કેટલા આશ્રમોનું પોષણ કરે છે. ગરીબોનું પોષણ કરે છે, મંદિરોનું પોષણ કરે છે, સંતોનું પોષણ કરે છે, કેટલી સેવાઓ કરે છે એ આશ્રમ. એટલે ધન્ય છે, પણ જો સત્સંગ હોય તો. અને સત્સંગ રાખવાથી એટલો બધો ફાયદો થાય છે વાલા ભક્તો, ખેંચાતાન, મનની વિટંબનાઓ આ બધું મટી જાય છે, પ્રશ્નો ઘણા હલ થઈ જાય સત્સંગના કારણે. ઓલા વૃદ્ધ કહે છે, પ્રભુ દેહ ને દેહના સંબંધી અર્થે બહુ દોડ્યા, આ વખતે તમારા માટે દોડવાનું હતું એટલે હું પાછો ના વળ્યો. ત્યારે શ્રીજી મહારાજ કે, સાબાસ સાબાસ સાબાસ, તમારી શ્રદ્ધાને સાબાસ છે અને નાથ ભક્તની નિષ્ઠાને સાબાસ છે. આમ મહારાજે બંનેને સાબાસી આપી. અને નાથ ભગત પછી મહારાજને કે, પ્રભુ મારા માટે કંઈ આજ્ઞા હોય તો કહો, મને કેમ પાછો બોલાવ્યો? મહારાજ કે, કાંઈ કામ નહોતું ભગત, જાઓ, ચાલો કદાચ આપણે પહોંચી તો જઈએ, પણ આવું કહેતો પછી પછી તો થોડું આપણું મગજ જાય. પછી આપણું એવું છે ને કે આપણું ડાપણ ક્યારે ઉઠી જાય કંઈ નક્કી નહીં. નિષ્કુળાન સ્વામી એક બહુ સરસ કડી લખી, એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર. સુખમુનિએ ગ્રંથ લખ્યો, સત્સંગી જીવન શ્રીજી મહારાજને આપ્યો હાથમાં. શ્રીજી મહારાજે આમ ગ્રંથ લીધો હાથમાં, ઘણા દિવસે સ્વામી એ લખી રહ્યા હતા આખી કોપી, અને શ્રીજી મહારાજે આમ લીધું, જોયું, ફાડીને નાખી દીધું. હવે એ જમાનામાં કાંઈ આવું નહોતું, પ્રિન્ટ નીકળી જાય કોમ્પ્યુટરમાં. એક અક્ષરને આમ સાઈમાં બોળવાનો, અક્ષર આમ પાડવાનો, અને અડધો જ અક્ષર પડે એ સાઈનથી, પાછું ફરી બોળવાનું, ફરી અક્ષર કરવાનો, ફરી બોળવાનું, ફરી અક્ષર કરવાનો, આવી રીતે આટલો ગ્રંથ લખ્યો હોય અને આમ સગડી બાજુમાં હોય અને આમ સગડીમાં શ્રીજી મહારાજ નાખી દે, તો હાલો હું મારી જાતને પ્રશ્ન પૂછી લઉં અને તમે નાથ ભગતને પ્રશ્ન પૂછી લો, એટલે ખબર પડી જશે કે આપણું તળિયું કેટલું. આપણે આપણું તળિયું તો તપાસવું પડે ને. હું વાત કરતા થઈ ગયો એનો અર્થ એવો નથી કે હું પાક્કો શ્રીજી મહારાજને ગમે એવો જ થઈ ગયો છું, એ વાતમાં કોઈ માલ નથી. આ સત્સંગનું પલ્લું એવું નથી કે આપણે કોઈને સર્ટિફિકેટ આપી શકીએ, પોતે જ પોતાનું અંતર તપાસવાનું, મને આવું થયું હોય તો શું થાય. જો આપણે રાજી થઈએ તો આપણે પાસ, આપણે કુરાજી થઈએ તો નપાસ. નાથ ભક્તો પાસ થયા, હસતા મોઢે પાછા વડોદરા જવા નીકળી ગયા. આવા નિષ્ઠાવાળા ભક્ત હતા. આવા નાથ ભક્તોનું હજુ ચરિત્ર બહુ સુંદર છે. આપણે દીપોત્સવ દરમિયાન આવતીકાલે પણ શ્રવણ કરીશું, એના પછીના દિવસે પણ. જે વાલા ભક્તો નાથ ભક્તનું ચરિત્ર તમે આગળ આગળ જેમ જેમ શ્રવણ કરશો આશ્ચર્ય લાગશે. વગર વાંકે જેલમાં જશે આ હરિભગત, વગર વાંકે જેલમાં જશે, અને જેલમાં ગયા પછી પણ કેવું કરે છે એ આવશે. એને વડોદરાની અંદર પ્રભુદાસ કરીને એક હરિભગત, એને નવા હરિભગત કર્યા, એને કેટલો સત્સંગ કરાવ્યો એની વાતો આવશે. અને દુષ્કાળના સમયની અંદર પણ ભગવાનમાં કેટલો વિશ્વાસ રાખ્યો એવી વાતો આગળ નાથ ભક્તના જીવનમાં આવશે. એને આપણે ફરીના આપણા સેશનો દરમિયાન સાંભળશું. છેલ્લે એક કડી ગાય આજની કથાને પૂર્ણ કરીએ. કર્યો દેહ સંબંધી માટે ઘનો, કર્યો દેહ સંબંધી માટે ઘનો, આનંદ જન્મોથી અનંત ઘનો, આનંદ જન્મોથી અનંત ઘનો, વારી વાલો વે માહી ના નીકળે, વારી વાલો વે માહી ના નીકળે, જન્મ જન્મ તે હર્થે બળે, જન્મ જન્મ તે હર્થે બળે, મારો પરિવાર સાચો તમે,
મારો પરિવાર સાચો તમે હરી હરી જન મન ગમે હરી હરી જન મન ગમે બીજો સંસાર સ્વપ્નો જાનો બીજો સંસાર સ્વપ્નો જાનો પાણી પર પોટા તોલે પ્રમાણો 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 શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય